वडाप्रधान नरेंद्र मोदी देश में तमाम रेलवे फाटक पर 2024 सुधी में ओवरब्रिज नु काम पूर्ण करने उद्देश्य है। त्यारे नवसारी में 39.68 करोड़ खर्चे नवनिर्माण पामनारा विजलपुर रेलवे फ्लायओवर नु भूमिपूजन भाजपा प्रदेश प्रमुख सी आर पाटिल वरद हस्ते करवामां आव्यु छे। केन्द्र सरकार तथा राज्य सरकार की सहायती नवसारी विजलपुर रेलवे ओवरब्रिज बनावा कामगीरी नु भूमिपूजन कार्यक्रम भाजपा प्रदेश प्रमुख नवसारी सांसद सी आर पाटिल उपस्थिति में योजा हतो। विजलपुर ट्राफिक फाटके ट्राफिक जाम नी लोको त्राहिमाम पुकारी उठ्या छे। लगभग 8-10 वर्ष थी फ्लायओवर ना मांगणी नो अंत आव्यो छे। आ फ्लायओवर पश्चिम संभवनाथ सोसायटी नजीक थी शुरू थई पूर्व विजय कॉलोनी सुधी निर्माण थनार छे। आ फ्लायओवर अंदाजे 39.68 करोड़ खर्चे निर्माण पामशे, जेनी लंबाई 949 मीटर साथे पहोळाई 7.50 मीटर रहेशे। आ फ्लायओवर निर्माण थी विजलपुर ना लोको उपरांत नवसारी ना पश्चिम कांठे आवेला हजारों लोको माटे आशीर्वाद समान बनशे। કાશ્યપભાઈ વિનંતી છે કે આપ પરેશભાઈ પરેશભાઈ કાશ્યપજી 226 ના સ્થાને અંદાજે 39 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજની કામગીરીના ભૂમિપૂજન પ્રસંગે જેમના વરદ હસ્તે આજે લોકોની માગણી હતી તે આજે ફળીભૂત થઈ છે અને મહાનુભાવોના હસ્તે આજે કામગીરીનું ભૂમિપૂજન થયું એ આપણા સૌ માટે પુષ્પહારથી આવકારીશું। સૌથી પહેલા માન્ય શ્રી આરસી પટેલ સાહેબનું અભિવાદન કરવાને માટે વિધાનસભાના મારા સાથી પિયુષભાઈ, નવસારી જિલ્લા પંચાયતના માજી પ્રમુખબેન અમિતાબેન, કમસે કમ હવે ભીડની શરૂઆત થવાની આપણાથી આવનારા દિવસોમાં એ પૂર્ણ પણ થશે, ભલે 1-2 વર્ષ લાગે પણ પૂરા થશે। આપણા વિસ્તારની અંદર લગભગ 5 જેટલો ઓવરબ્રિજ આવે, એક વેરસા, ગાંધી ફાટક, ત્રીજો આ, ને ચોથો સાગરા, અને પાંચમો મરોલી મવર। આ લગભગ બાના સિવાય બાકીના બધા બ્રિજ પૂરા થવાની તૈયારી છે ને આવનારા 1-2 વર્ષમાં 1-2 મહિનામાં એને આપણે લોકાર્પણ કરીશું એટલી મને ખાતરી છે। જલાલપોર વિધાનસભામાં કુલ 5 જગ્યાએ રેલવે ઓવરબ્રિજ આવતા હતા, આ 4નું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને આ 5માનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે। લગભગ 2012માં જ આના માટેના પૈસા સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવી આપવામાં આવેલી હતી, ટેકનિકલ કારણોસર એના લગભગ 4 કરોડ રૂપિયા વ્યાજ પણ સરકારને પાછા આપ્યા પછી પણ એની ગ્રાન્ટ વણ વપરાયેલી પડેલી હતી। અમે જે પ્રોબ્લેમ્સ હતા એ ધારાસભ્યશ્રી અને દંડકશ્રી આરસી પટેલ સાથે રજૂઆત કરી અને એનો સરકારમાંથી નિરાકરણ કર્યું અને આજે એનો ખાતમુહૂર્ત થયો છે। ખૂબ ટૂંકા સમયમાં 39 કરોડ રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજ પૂર્ણ થશે અને જે વર્ષોથી આ રેલવે ફાટકને કારણે લોકોને અવર જવર માટે એમના જે કલાકો બગડતા હતા અને ટ્રાફિક જામના